गुड मॉर्निंग डियर स्टूडेंट्स, आज आप धोरण 8 जेमा पाठ चौथो व्यापारी शासकों केवी रीते बन्या तेना विषे चर्चा करीशुं। के जेमा बात करिए के जे व्यापार करवा माटे आवेला अंग्रेजों के जे धीमे धीमे भारत में शासकों बनी बैठा तेनी चर्चा आ पाठनी अंदर करवानी छे। कि जेमा आगळना पाठमां एटले के पहलो पाठ जे तमारो हतो के भारतमां युरोपियन प्रजानुं आगमन, के जेमा मैं वात करी हती के भारतमां सौ प्रथम व्यापार करवा माटे पोर्टुगीजो आव्या, त्यारबाद डच, अंग्रेजो अने फ्रेंचो आव्या हता। परंतु एम कहीए के सौथी वधारे भारतमां जो व्यापार करवामां कोई सफळ रह्युं होय तो ए हता अंग्रेजो। अने आ अंग्रेजोए ए समय दरम्यान एवी कूटनीति अपनावी हती के भारतनी अंदर व्यापार करवा माटे ए लोकोए फक्त परमिशन मेळवी हती, अने ए पछी एमणे जे भारतीय राजाओ हता एमने अंदर अंदर झगड़ावी दीधा, अने ए लोको झगड़ता रह्या, अने तीजा व्यक्ति तरीके आ अंग्रेजो फाई गया, अने एमणे धीमे धीमे भारतमां पोतानी सत्ता वधारी दीधी हती। હવે આપણે આગળ જોઈશું કે 18મી સદીના અંતમાં જ્યારે કે ભારતમાં રાજનૈતિક ક્ષિતિજ ઉપર અંગ્રેજો એક નવી રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા હતા, એટલે કે અંગ્રેજો ભારતમાં માત્ર વ્યાપાર કરવા આવ્યા હતા અને શરૂઆતમાં અંગ્રેજોને ભારતીય પ્રદેશોમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી, તો પછી તેઓ ભારતના શાસકો કેવી રીતે બની ગયા? તો જે મેં આગળ તમને ચર્ચા કરી કે એ રીતે એ લોકો ધીમે ધીમે એમણે શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને ધીમે ધીમે કરીને એ લોકો શાસકો બની ગયા હતા। જેમાં બહુ સરસ અહીંયા પ્રશ્ન કર્યો છે કે જો આજના સમયમાં ભારતમાં કોઈ વિદેશી કંપની વેપાર કરવા આવે તો શું એ સત્તાધીશ બની શકે છે? તો ના, એ સત્તાધીશ નથી બની શકતા। કેમ? કારણ કે પહેલાંના સમયમાં જ્યારે આ અંગ્રેજો વેપાર કરવામાં આ માટે ભારતની અંદર આવ્યા હતા ત્યારે રાજાશાહી હતી, અને અત્યારના સમયમાં ભારતમાં લોકશાહી શાસન પદ્ધતિ છે। અને અત્યારે એમ કહીએ કે અત્યારના સમયમાં કોઈ પણ વિદેશી પ્રજા જ્યારે વેપાર કરવા આવે છે તો એ પોતાનો વેપાર કરીને ત્યારબાદ એ જતા રહેતા હોય છે। પરંતુ પહેલાંના સમયની વાત કરીએ તો એમ કહેવામાં આવે છે કે પહેલાંના સમયમાં ભારતમાં જે નાના નાના રાજ્યોમાં વિભાજિત હતું, અસંખ્ય રજવાડાઓનો ભરપૂર ફાયદો એ સમય દરમિયાન અંગ્રેજોએ ઉઠાવ્યો હતો, અને તે પોતાની કોઠીઓના રક્ષણ માટે એમ કહીએ કે લશ્કર જે હતું અને અત્યાધુનિક શસ્ત્ર સરંજામ લાવ્યા હતા, અને એના કારણે એમ કહીએ કે એ લોકોએ ધીમે ધીમે ભારતીય લોકોને અંદર અંદર ઝઘડાવીને ત્યારબાદ એમ કહીએ કે ભારતની અંદર એમણે પોતાની સત્તા જમાવી દીધી હતી। આ વાત પહેલાંની અને અત્યારની એ બંનેની મેં તમને કરી। હવે આપણે જોઈશું કે વેલેસ્લીની વિસ્તાર યોજના, કે વેલેસ્લીએ ભારતની અંદર આ વિસ્તાર યોજના કેમ એમ કે કહેવાય છે કે વેલેસ્લીએ ભારતની અંદર સહાયકારી યોજના કેમ દાખલ કરવી પડી હતી એની ચર્ચાની અંદર કરી છે। તો વાત કરી કે વેલેસ્લી ગવર્નર જનરલ બનીને ભારત આવ્યો ત્યારે એ સમય દરમિયાન ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે જે તીવ્ર હરીફાઈ ચાલતી હતી, અને ભારતમાં ફ્રેન્ચો તાકાતવર ન બને તે માટે ભારતના જે દેશી રાજ્યો એટલે કે જે દેશી રજવાડાઓ હતા એ સમય દરમિયાન અંગ્રેજ સત્તાનો પગ પેસારો કરવા વેલેસ્લીએ એક યોજના બનાવી હતી કે જેને સહાયકારી યોજના કહેવામાં આવે છે। આ યોજના સ્વીકારના દેશી રાજ્યને પોતાના રાજ્યની અંદર અંગ્રેજ લશ્કર રાખવું પડતું, એટલે કે જે પણ રાજ્યો અલગ અલગ રાજ્યો હતા એ રાજ્યોમાંથી જે પણ રાજાની એવી ઈચ્છા હોય કે એણે આ સહાયકારી યોજના સ્વીકારવી છે તો એણે પોતાના રાજ્યની અંદર અંગ્રેજનું લશ્કર રાખવું પડતું હતું, એના સૈન્યનો ખર્ચ જે તે દેશી રાજ્યએ પણ ઉપાડવો પડતો હતો, આ સાથે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ પણ રહેતો હતો, આમાં અંગ્રેજોનું સૈન્ય અને તેમના પ્રતિનિધિ પણ સચવાતા હતા। સામે પક્ષે કહીએ કે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ એ લોકો કરી શકતા નહીં। વેલેસ્લીની જે સહાયકારી યોજનામાં છે એમાં ભારતના અનેક રાજ્યો તેના ભોગ બન્યા હતા, કે જેમાં પહેલું કહીએ કે હૈદરાબાદ રાજ્યનો નિઝામ, ત્યારબાદ મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે રાજ્યનો સમાવેશ થાય છે। એટલે કે દેશી રાજ્યો માટે જે સહાયકારી યોજના છે ને એ પહેલાં
મીઠા ઝેર જેવી હતી. એટલે કે શરૂઆતમાં તો આ યોજના બહુ સારી લાગી. કેમ કે એ લોકોને પોતાના રાજ્યનું અંગ્રેજો પાસે જે લશ્કર હતું એટલે કે રક્ષણ મળી રહેતું હતું અને જે રાજાઓ હતા એ એકદમ નિશ્ચિંત થઈ ગયા હતા અને એમ કહીએ કે એમણે પોતાના રાજ્ય પ્રત્યે કંઈ ધ્યાન ના આપ્યું અને ધીમે ધીમે અંગ્રેજોએ પોતાની હકુમત જમાવતા ગયા હતા. એટલે કે રાજવીઓને પહેલાં તો સલામતી અને મદદ દેખાતી હતી, પરંતુ ધીરે ધીરે તેમને વાસ્તવમાં કહીએ તો ગુલામીનો પણ અનુભવ કરાવતી હતી. કારણ કે મુખ્ય તો એમ કહેવાય કે ગુલામીનો અનુભવ ક્યારે કરાવા લાગી, કે રાજ્યની અંદર પોતાના રાજ્યની અંદર અંગ્રેજ સૈન્ય રાખતા પણ એ જ રાજા એનો ઉપયોગ નહોતા કરી શકતા. એટલે કે ધીમે ધીમે એ લોકો ગુલામીનો અહેસાસ કરાવવા લાગ્યા હતા. વેલેસ્લીની જે આ વિસ્તાર યોજના એટલે કે જેને સહાયકારી યોજનાનો પ્રથમ સ્વીકાર જે હૈદરાબાદ રાજ્યનો નિઝામ બન્યો, પછી મૈસૂર, અયોધ્યા, તાંજોર, કર્ણાટક, મરાઠા સરદારો કે જે અંદર ઝઘડવા લાગ્યા અને એના કારણે એમણે પણ ધીમે ધીમે આ સહાયકારી યોજનાનો ભોગ બન્યા હતા, જેમાં મરાઠા સાથે લડાઈ કરીને એમ કહેવાય છે કે નિઝામને ભારી ખુમારી વેઠવી પડી હતી. આથી તેણે સૌથી પહેલાં આ યોજના સ્વીકારી હતી. ટીપુ સુલતાન કે જેનું રાજ્ય તો પહેલાંથી જ અંગ્રેજોની હકુમત નીચે આવી ગયું હતું અને નાના ફડણવીસના અવસાનથી જે મુખ્ય જે કહીએ કે નાના ફડણવીસ બહુ હોશિયાર હતા, પરંતુ એમના અવસાન પછી આ મરાઠાઓની અંદર રાજગાદી ઉપર આવવા માટે અંદર ઝઘડાઓ થયા અને એનો ફાયદો ક્યાંક ને ક્યાંક અંગ્રેજોએ ઉઠાવ્યો અને મરાઠા રાજ્યોની અંદર આ અંગ્રેજોએ સમય દરમિયાન કહ્યું કે ભાગલા પાડો અને રાજ કરો, એટલે કે ડિવાઈડ એન્ડ રૂલ, પોતપોતાની રીતે સ્વતંત્ર થઈ જાઓ અને રાજ કરો. એટલે કે જો અંદર ભારતીય રાજાઓ જ લડવા લાગ્યા એટલે કે જે ત્રીજા વ્યક્તિ તરીકે અંગ્રેજો પોતાની સત્તા સ્થાપવા માટે લોકો ફાવી ગયા હતા. ત્યારબાદ જોઈએ કે અયોધ્યા છે, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ વગેરે એક યા બીજા બહાને ખાલસા કર્યા હતા. એટલે કે ખાલસા કરવા એટલે કે ડેલહાઉસીની જે ખાલસા નીતિ હતી એના કારણે બીજા બધા જે રાજ્યો હતા એને ખાલસા કરવામાં આવ્યા હતા. આમ 7 જ વર્ષના ગાળાની અંદર એમ કહીએ કે આટલા ઓછા સમયની અંદર આ કંપનીએ પોતાનો વિસ્તાર કરી લીધો હતો અને પોતે સર્વોપરી બની ગયા હતા. અહીંયા 4.2ની અંદર જે વેલેસ્લીની લડાઈનું દ્રશ્ય છે એ દર્શાવવામાં આવ્યું છે. આની સાથે 4.3માં વેલેસ્લી જે હતો એનો ગવર્નર એમનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. અને આ બાજુ કે વેલેસ્લીની જે સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્યો હતા એનો નક્શો કે 4.4માં સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્યો દર્શાવવામાં આવ્યા છે કે જે લાલ કલરથી ટપકું કરેલું છે અને એમાં દર્શાવ્યું છે કે હૈદરાબાદ, પુણે, નાગપુર, અયોધ્યા, ગ્વાલિયર. તો એ બધી જે સહાયકારી યોજનાઓ જેમણે વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી તે રાજ્યો દર્શાવવામાં આવ્યા છે. હવે આપણે જોઈશું કે બ્રિટિશરો સમગ્ર ભારતની અંદર ફેલાયા. તો આ બ્રિટિશરો સમગ્ર ભારતની અંદર કેવી રીતે ફેલાયા? તો જે વેલેસ્લીની વિસ્તાર યોજનાનો ભોગ એમ કહે છે કે મૈસૂર નિઝામ અને મરાઠા સરદારો બન્યા. પછી અંગ્રેજો ઉત્તર તરફ આગળ વધતા ગયા. નેપાળમાં ભય જણાતા એમની સાથે લોકોએ મિત્રતા કરી દીધી. અંગ્રેજો સરહદ પર સંગ્રામ પણ ખેલ્યો, પરંતુ આગળ વધ્યા અને શીખ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી દીધી અને અફઘાન વિગ્રહમાં જીત મેળવી લીધી. કારણ કે રણજીતસિંહ સાથે મિત્રતા કેમ બાંધી કે એ લોકો જે રાજા રણજીતસિંહ જે શીખ સંપ્રદાયની અંદર સૌથી મજબૂત હતા અને જ્યાં સુધી રાજા રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી એમ કહેવાય છે કે અંગ્રેજોએ એમના ત્યાં માથું મારવાની કોશિશ કરી ન હતી, એટલે કે ત્યાં એમણે હકુમત સ્થાપવાનું ક્યારેય વિચાર્યું ન હતું. આમ એમ કહેવાય છે કે શીખોની વધતી જતી જે તાકાત છે ને એ જોઈને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ પણ કરી ન હતી. પણ જ્યાં સુધી એમ કહેવાય છે કે પંજાબમાં રણજીતસિંહનું રાજ્ય હતું ત્યાં સુધી તેમાં સફળતા તેમને ન મળી. આથી મહારાજા રણજીતસિંહ સાથે એમણે દોસ્તી કરી લીધી. રણજીતસિંહ એ સમયમાં શક્તિશાળી શાસક હતા. તેમણે રાજ્યના રક્ષણ માટે યુરોપિયન અફસરોની મદદથી એમ કહેવાય છે કે એક મજબૂત સૈન્ય ઊભું કરેલું હતું. એટલે કે એમની પાસે સૈન્ય જ એટલું બધું હતું ને કે અંગ્રેજો પાસે એટલી તાકાત નથી કે એમની સામે ઊભા રહી શકે.
અને આસપાસના મોટા ભાગના પ્રદેશો ઉપર તેમણે વિજય મેળવ્યો હતો। તેમના અવસાન પછી એમ કહેવાય છે કે પંજાબમાં અરાજકતા વ્યાપી ગઈ હતી અને રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબમાં કોઈ દિવસ વહીવટમાં અંગ્રેજોએ માથું મારવાની હિંમત કરી શક્યા ન હતા। હવે તેમને તક મળી ગઈ અને એ સમય દરમિયાન હાર્ડિસ્ટ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવતા તેણે શીખ સામ્રાજ્યને શું કર્યું, ભેદભાવની નીતિથી અંગ્રેજ શાસન નીચે લાવી દીધું હતું। એટલે કે આવી રીતે આનો ફાયદો ઉઠાવ્યો, એટલે કે રાજા રણજીતસિંહ અવસાન પામ્યા ત્યારબાદ આ અંગ્રેજોએ પોતાની સત્તા જમાવી દીધી હતી। હવે એ વિચારો એમાં કહ્યું છે કે અંગ્રેજોએ સૌપ્રથમ બંગાળમાં સત્તા સ્થાપી શા માટે, તો એમાં આપણે આગળ ભણી ગયા હતા કે આગળના પાઠમાં કે જે 1757 જે પ્લાસીનું યુદ્ધ થયું હતું જેમાં મીર જાફરે દગો કર્યો અને લડાઈ શરૂ થતાં તે પોતાના નવાબની જે 40,000 સેના લઈને અંગ્રેજોની પડખે ચાલ્યો ગયા હતા અને સિરાજ ઉદ્દોલા કે જેમાં એ હારી ગયા હતા અને આ યુદ્ધથી અંગ્રેજોને બંગાળમાં સત્તા સ્થાપવાનો માર્ગ મોકળો મળ્યો અને તેથી તેમણે સૌ પ્રથમ બંગાળમાં સત્તા સ્થાપી હતી। ત્યારબાદ જોઈશું કે શીખ સામ્રાજ્ય અને અફઘાનના પ્રદેશો ઉપર અંગ્રેજોને સત્તા કેમ સ્થાપવી પડી હતી, તો અંગ્રેજોને ભારતમાં સર્વોપરી બનવું હતું અને આની સાથે સાથે જે વેલેસ્લીની સહાયકારી યોજના અને ડેલહાઉસીની ખાલસા નીતિને પરિણામે એ શક્ય બન્યું હતું। એટલે કે સૌથી વધારે એમણે જો ભારતની અંદર વિસ્તાર કર્યો હોય તો એ છે સહાયકારી યોજના અને ખાલસા નીતિ। રાજા રણજીતસિંહને કારણે પંજાબ ખાલસા થયું ન હતું પણ એમના મૃત્યુ પછી અંગ્રેજોને તક મળી ગઈ હતી। આમ કહેવાય કે પંજાબ અને અફઘાનના પ્રદેશો અંગ્રેજોના તાબા હેઠળ આવ્યા હતા। ત્યાર પછીનો સવાલ આપેલો છે કે અંગ્રેજોનું સૈન્ય નાનું હતું તો પછી તેઓ સમગ્ર ભારતમાં સત્તા કેવી રીતે સ્થાપી શક્યા, તો આ પણ વિચારવા જેવું છે કે અંગ્રેજો પાસે સૈન્ય તો બહુ નાનું હતું પરંતુ તેઓ ભારતમાં એટલા માટે ફાઈ ગયા કે એમનામાં કુટિલ નીતિ હતી। એટલે કે એમણે દરેક જગ્યાએ સામ દામ દંડ ભેદ નીતિનો ઉપયોગ કર્યો હતો। આની સાથે સાથે એમણે જે દેશી રાજાઓનો અહંકાર અને જે દેશી રાજાઓમાં એટલે કે જે ભારતીય દેશી રાજાઓ હતા એમાં કુસંપ હતો, એ કુસંપનો એમણે શું કર્યો હતો, ફાયદો ઉઠાવ્યો હતો। જેથી કહું હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણા ઘરનું જ ઉદાહરણ લઈએ કે ઘરની અંદર પરિવારના સભ્યો જો ભેગા મળીને જ્યાં રહેતા હોય અને અંદર અંદર ઝઘડે અને કોઈ ત્રીજા વ્યક્તિ ઝઘડો કરાવે અને આખું પરિવાર વિખરાઈ જાય, તો આવું ક્યાંક ને ક્યાંક આ અંગ્રેજોએ કર્યું હતું કે એ સમય દરમિયાન ભારતની અંદર એમ કહીએ કે જે ભારતીય રાજાઓ હતા એને અંદર અંદર આ અંગ્રેજોએ લડાવી દીધા અને પોતે અંદર ફાઈ ગયા હતા। અને એમ કહીએ કે વેલેસ્લીએ જે સહાયકારી યોજના અમલમાં મૂકી, દરેક રાજાને લાગતું કે અંગ્રેજો આપણા હિતોચ્છુ છે, તે આપણી મદદ કરે છે। એટલે કે જે કહીએ કે ધીમા મીઠા ઝેર જેવી યોજના એમ કહેવાય છે કે હતી અને ત્યારબાદ ગુલામીનો અહેસાસ પણ ધીમે ધીમે કરાવવા લાગી હતી। ત્યારબાદ જોઈએ કે અંગ્રેજો તેમનું શાસન સમગ્ર ભારતમાં સ્થાપવામાં સફળ થયા તેના કારણો, એટલે કે અંગ્રેજોએ કેવી રીતે સમગ્ર ભારતમાં શાસન સ્થાપી શક્યા, તો એક તો એ કે મેં આગળ જે તમને કીધું કે ભારતના રાજાઓમાં એક તો કુસંપ હતો એના કારણે, પછી ભારતીય સમાજમાં પ્રાદેશિકતા હતી, રાષ્ટ્રીય જે એકતા કહીએ એનો અભાવ હતો તે એનો પણ એમણે ફાયદો ઉઠાવ્યો હતો। ભારતીય શાસકો કે જે નિર્બળ બની ગયા, કેમ નિર્બળ બની ગયા કે જે સહાયકારી યોજના સ્વીકારી અને એ લોકો એમ એ નિશ્ચિંત બની ગયા કે ક્યાંક ને ક્યાંક એ લોકો મદદ કરશે એમ કે અંગ્રેજો, અને એના કારણે એમણે કંઈ શાસનમાં ધ્યાન આપ્યું નહીં। અને એમ કહીએ કે અંગ્રેજો પાસે એ સમય દરમિયાન સૈન્ય પણ હતું અને ઇંગ્લેન્ડની રાણી તરફથી પણ અંગ્રેજોને લશ્કરી સહાય મળી રહેતી હતી, તો આના કારણે ક્યાંક ને ક્યાંક અંગ્રેજો ભારતની અંદર એમ કહીએ કે શાસન સ્થાપવામાં સફળ રહ્યા હતા। હવે આપણે જોઈશું કે ડેલહાઉસીની ખાલસા નીતિ, આગળ આપણે મેં તમને ચર્ચા કરી લીધી કે વેલેસ્લીની જે સહાયકારી યોજના છે એવી જ એક બીજી યોજના કે જે કહીએ કે ડેલહાઉસીની ખાલસા નીતિ, એટલે કે વેલેસ્લીની વિસ્તાર યોજના હિન્દી રાજ્યોને એમના જોખમે પરાધીન બનાવવાની યોજના હતી। એટલે કે ભારતીય રાજાઓને પરાધીન બનાવી દીધા હતા, એ લોકોને નિશ્ચિંત કરી દીધા હતા અને એના કારણે એ લોકોએ ઘણા બધા રાજ્યો પર પોતાનું
પ્રભુત્વ મેળવી દીધું હતું. તો એવી જ રીતે એમ કહેવાય કે એ સ્વીકારનારા રાજ્યો કોણ ગણાતા? અંગ્રેજોના મિત્ર ગણાતા. એટલે કે જેમણે જેમણે પણ સહાયકારી યોજના સ્વીકારી હતી એ અંગ્રેજોના મિત્ર ગણાતા, અને આ રાજ્યોને બહાર કે અંદરનો ભય ન જણાતા તે બિનજવાબદાર બન્યા હતા અને તેમનો વહીવટ કથળી ગયો હતો. રાજાઓના આવા વલણને કારણે રાજ્ય વ્યવસ્થામાં ગેરવ્યવસ્થા ફેલાઈ ગઈ હતી. અંગ્રેજ નીતિનું આ પરિણામ હતું, આ એક ષડયંત્ર હતું, અને ભારતીય શાસકો તેમાં ફસાયા હતા. અંગ્રેજોને બહાનું મળી ગયું કે રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાને રાજ્યના કારભારમાં માથું મારવા લાગ્યા. શરૂઆતમાં કંપની સરકારે કેટલાક પ્રદેશોને ગેરવહીવટના બહાને ખાલસા કર્યા હતા, એટલે કે જ્યાં વ્યવસ્થિત રીતે વહીવટ ચાલતો ન હોય એવા રાજ્યોને અંગ્રેજો દ્વારા ખાલસા કરી દેવામાં આવ્યું. પછી બ્રહ્મદેશ એટલે કે જે હાલના મ્યાનમારમાં આવેલું અને પંજાબ પ્રાંતને પણ ખાલસાના ભોગ બનાવ્યા હતા. આની સાથે સાથે જો આશ્રિત રાજા અપુત્ર મરણ પામે તો એનું રાજ્ય પણ ખાલસા કરી નાખવામાં આવતું. એટલે કે જે કોઈ રાજાને પુત્ર ના હોય અને મરણ પામે, એટલે એમ કહેવાય છે કે રાજા જો મરી જાય તો પછી એની જગ્યાએ ગાદી ઉપર એનો પુત્ર બેસતો હતો, પરંતુ જો એનો પુત્ર જ ના હોય તો અપુત્ર મરણ પામે તો એ રાજ્યને શું કરી દેવામાં આવતું હતું? ખાલસા કરી દેવામાં આવતું હતું. તો આ રીતે એમ કહીએ કે સતારા, ઝાંસી, નાગપુર વગેરે રાજ્યો છે એ ખાલસા નીતિના ભોગ બન્યા હતા. ભારતમાં વધુ ઉપજ આપતા પ્રદેશો જેવા કે ચા કોફીનો પ્રદેશ, કપાસનો પ્રદેશ હસ્તગત કરીને ગોરા વેપારીઓએ કરોડો રૂપિયાની કમાણી કરી હતી. એટલે કે એ લોકોએ એ સમય દરમિયાન કે જે કહીએ કે ચા કોફી કે જે રોકડીઓ પાક ગણાય છે, કપાસ છે રોકડીઓ પાક ગણાય છે, એના તો કેટલા બધા પૈસા મળે, તો એનો લાભ પણ આ અંગ્રેજોએ લીધો હતો. બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ બનાવવા માટે શાસનની સવલત માટે ડેલહાઉસીએ ભારતમાં કેટલા સુધારા કર્યા હતા. એટલે કે એમ કહેવાય છે કે આ ડેલહાઉસી દ્વારા એમ કે ભારતની અંદર સુધારા કરવામાં આવ્યા હતા, અને એટલા માટે એને સુધારાવાદી ગવર્નર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ સમય દરમિયાન તેના સમયમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીની સર્વપ્રથમ જે રેલવે લાઇન છે એ શરૂ થઈ હતી ઈસવીસન 1853માં, અને આધુનિક જે ટપાલ પદ્ધતિ હતી એ પણ એમના સમયમાં દાખલ થઈ. આ સમયે જ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર પણ શરૂ થયો. આની સાથે સાથે ડેલહાઉસીએ જે બાળ લગ્ન છે એની ઉપર પ્રતિબંધ મૂકતો ધારો, એટલે કે બાળકો નાના જ હોય અને એ સમય દરમિયાન જ એમના લગ્ન કરાવી દેવામાં આવતા હતા, એની ઉપર એમણે પ્રતિબંધ મુકાવડાવ્યો અને વિધવા પુનઃવિવાહનો ધારો પસાર કર્યો. એટલે કે જે સ્ત્રી વિધવા થઈ જાય અને ફરીથી લગ્ન ના કરી શકે એવું હતું પહેલાં, પરંતુ ડેલહાઉસીના સમયમાં પુનઃવિવાહ જેવો ધારો પણ પસાર કરવામાં આવ્યો હતો. તેના સમયમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પણ ફેલાવો થયો હતો. એમ કહેવાય છે કે ઈસવીસન 1857ની અંદર ભારતમાં જે પ્રથમ 3 યુનિવર્સિટીઓ કે જે મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા ખાતે શરૂ થઈ હતી, અને આમ કહેવાય છે કે આ સુધારાઓ મૂળ તો અંગ્રેજ શાસનના વિસ્તાર અને વહીવટની સરળતા માટે હતા. કારણ કે અંગ્રેજોને એ સમય દરમિયાન એવા કારકુન જોઈતા હતા, એવા વ્યક્તિઓ જોઈતા હતા કે જે ભણેલા ગણેલા હોય, અને એમને એમની સુવિધા માટે જ આ રેલવેની શરૂઆત, તાર ટપાલની શરૂઆત, પછી એમ કહીએ કે અંગ્રેજી શિક્ષણની શરૂઆત, આ બધું એમણે એમના માટે જ કર્યું હતું. આપણા માટે કશું નહોતું કર્યું, એમને એ બધું જોઈતું હતું એટલા માટે એમને રેલવે દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ બધો કાચો માલ પહોંચાડવા માટે એની શરૂઆત કરી હતી. આની સાથે સાથે તાર એટલે કે સંદેશો મોકલવા માટે ટપાલ પદ્ધતિ, તાર વ્યવહારની બધું શરૂઆત કરી હતી, અને જેનો ક્યાંક ને ક્યાંક આપણે કહીએ કે આપણી જે ભારતીય પ્રજા છે એને પણ આનો ફાયદો થયો હતો. કારણ કે આપણા જે ભારતીય લોકો કે જેમણે આ બધું જોયું ન હતું, તો આનાથી બધાથી માહિતગાર થયા, એકબીજાની નજીક આવવા લાગ્યા, એકબીજા સાથે વાતચીત થવા લાગી, અને એમ કહેવાય છે કે એના કારણે પણ ઘણા બધા સુધારાઓ થયા હતા. પરંતુ આ માટે પ્રજાએ ઘણું બધું પણ ભોગવવું પડ્યું હતું. ખાલસા નીતિ અને સહાયકારી યોજનાથી
અંગ્રેજોએ લગભગ સમગ્ર ભારત ઉપર થોડા જ સમયની અંદર પોતાની સત્તા જમાવી દીધી હતી. એટલે કે એમ કહીએ કે જે લોર્ડ ડેલહાઉસી છે કે જેણે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બિનહરીફ બનાવવા માંગતો હતો અને એણે તેણે જીત જમીન અને જપ્તી દ્વારા જે ભારતની અંદર શાસન કર્યું હતું અને જે ખાલસા નીતિ અમલમાં મૂકી હતી, ઘણા બધા રાજ્યો ખાલસા કર્યા હતા અને આની સાથે સાથે એમ કહેવાય છે કે રેલવે સુવિધાનો વિકાસ થવાથી ભારતના લોકોને લાગ્યું કે અંગ્રેજો પણ આપણી સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે અને આ બધા કારણોને લીધે એમ કહેવાય છે કે ધીમે ધીમે આ જે લોર્ડ ડેલહાઉસી છે એ ભારતની અંદર અપ્રિય બનતો જતો હતો. અને આની સાથે સાથે એમ કહેવાય કે આ ખાલસા નીતિ અને સહાયકારી યોજના, આ બે યોજનાઓના કારણે ભારતની અંદર એમ કહેવાય કે આ અંગ્રેજોએ પોતાની સત્તા જમાવી દીધી હતી. હવે અહીંયા વાત કરી છે કે ભારેલો અગ્નિ એટલે કે પ્રજાનો અસંતોષ, એટલે કે પ્રજાનો અસંતોષ ક્યાં વ્યક્ત થાય છે એની વાત કરી છે કે સહાયકારી યોજના પછી ડેલહાઉસીના ખાલસાવાદે આખા દેશમાં એમ કહેવાય કે ખળભળાટ મચાવી દીધો હતો. પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષ બહાર આવવા લાગ્યો હતો. તમે એમ કે ક્રાંતિ ફિલ્મ, મંગલ પાંડે ફિલ્મ જોઈ હશે કે મંગલ પાંડે ફિલ્મ જોઈ હશે કે જેમાં એમ કહેવાય છે કે જે રાઇફલ છે, રાઇફલની અંદર જે કારતૂસનો ઉપયોગ થાય છે એ કારતૂસ બનાવવા માટે ભૂંડ અને ડુક્કરની જે ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે અને એના કારણે જે ભારતીય લોકો એ કારતૂસને મોઢેથી તોડીને અંદર રાઇફલની અંદર નાખે છે અને એના કારણે એમ કહીએ છીએ કે એ લોકોની લાગણીઓ એમ કહેવાય છે કે દુભાય છે. એના કારણે લોકોમાં વધારે જે જોશ જોવા મળે છે અને આની સાથે સાથે એમ કહીએ કે આ સમયે લોકો ઉપર અંગ્રેજોની દમન નીતિનો કોરડો પણ એમ કહેવાય કે વીંછતો જતો હતો અને તેમાં ડેલહાઉસીએ કરેલા સુધારાઓને લીધે બળતામ એમ કહેવાય છે ઘી હોમાયું અને એ સમય દરમિયાન રેલવે અને તાર ટપાલની સુવિધા, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઘણા લોકોને ખૂંચવા લાગી હતી. એટલે કે જૂની વિચારધારાને માનતા લોકોને લાગ્યું કે અંગ્રેજો આપણી સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. એટલે અંગ્રેજોએ કરેલા સુધારા આમ તો તેમના વહીવટની સુગમતા માટે જ મેં આગળ કીધું હતું કે એમને વહીવટી માટે કર્મચારીઓ કારકુનો જોઈતા હતા, એટલા માટે જ આ બધા સુધારા કર્યા હતા. અને ધીમે ધીમે એમ કહે કે ભારતીય પ્રજાને તેનાથી ઘણો બધો લાભ થયો હતો પણ તે માટે તેને ઘણી કિંમત ચૂકવવી પડી હતી. એટલે કે લોકોમાં અસંતોષની આગ હવે અગનજ્વાળાઓ ભડકવા લાગી હતી અને આ અસંતોષ એટલે કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, કે જે તમારે આગળના પાઠમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ વાળો પાઠ ભણવાનો આવશે, કે જે તમારો 9મો પાઠ છે એ કેવી રીતે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે. આ રીતે એમ કહીએ કે આખા પાઠની અંદર કે જે સૌથી વધારે સમજવા જેવું એ જ હતું કે જે લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજના અને ડેલહાઉસીએ જે ખાલસા નીતિ અમલમાં મૂકી એના કારણે એમ કહીએ છીએ કે આખો ભારત દેશ એમ કે ધીમે ધીમે ગુલામીની ઝંઝીરમાં જકડાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે એ જ ભણવા જેવું છે કે આ કઈ નીતિઓ એટલે કે સહાયકારી અને ખાલસા નીતિના કારણે ભારતની અંદર એમ કહીએ કે અંગ્રેજો પોતે એક શાસક વર્ગ તરીકે ઊભા થઈ ગયા અને આપણને ગુલામીની ઝંઝીરોમાં જકડી લીધા હતા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.